થરાદના વારા ગામની પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીએ હોમવર્ક ન કરતા શાળામાં શિક્ષકે માર મારતા મામલો ગરમાયો છે. થરાદ તાલુકાના વારા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી શારીરિક શિક્ષણમાં પૂરું લેસન ન લાવતા શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ તેના વાલીએ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીના હાથના ભાગે ઇજાઓ થતાં વિદ્યાર્થીને સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. શારીરિક શિક્ષણ દરમિયાન નાના બાળકને ઢોરમાર મારવામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓમાં શિક્ષક પ્રત્યે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અને શાળામાં શેરી શિક્ષણ ચાલુ છે અને તે ભણવા ગયો ત્યારે તેને માસ્તરે ઊભો કર્યો. માસ્તરે ઊભો કરતો છતાં છોકરા બે વળગી અને માસ્તર જોડે લઈને ગયા ઘર ઘરે અને પછી માસ્તરે એને ખચકાવી અને પટક્યું. એમાં એનું કીધું એનું હાડકું ભાગી ગયું. દવાખાને લાવ્યો ત્યારે ડૉક્ટરે તેને ઓપરેશન કરવાનું કીધું. અમે તાત્કાલિક એને દવાખાને ફરજ લાવ્યો. પછી આગળ પછી અમારે ત્યાં ધોરણથી માસ્તરને અમે ધોરણ કર્યું ત્યારે માસ્તરે અમને કીધું કે ખોટી રીતે અમારા માટે કોઈ કરતા નહીં અને જે ખર્ચો થશે એ આપી દીધું. અને પછી અત્યારે એ બધા નટી ગયા અને દાદા એવું કર્યું કે જે તારાથી થાય એ કરી લીધું.